સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનું મુખ્ય કારણ છે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક સપાટીએ નીચે ગગડ્યો છે. ડોલર સામે રૂપિયો 70ની સપાટી પર આવી ગયો છે. હીરા ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં લેવડદેવડ થાય છે. બસ આ જ કારણે સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા જ અનેક ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. એક સર્વેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂપિયા નીકાળી લેતા રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. આશંકા તો એ પણ વ્યક્ત કરાઈ રહી છે કે સરકાર વધુ ખર્ચની ચિંતા કર્યા વગર ઇકોનોમિક ગ્રોથ વધારવા માટે મોટું નુકસાન પણ ભોગવી શકે છે અને તેનાથી રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે. સર્વે અનુસાર ડિસેમ્બર સુધીમાં રૂપિયો 72 રૂપિયાની નીચી સપાટી પર પહોંચી શકે છે. રૂપિયાનો અત્યારે 5% ઓછો ભાવ છે. સર્વેમાં સરેરાશ 69.72% ભાવ સામે આવ્યો છે. ઓગસ્ટ 2017માં રૂપિયો ડોલર સામે 68.85ની સપાટી પર હતો. એક્સપોર્ટર્સનું એ પણ કહેવું છે કે રૂપિયો ગગડે એ કોઈ ખરાબ બાબત નથી. ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટમાં જે થઈ રહ્યું છે તેની અસર ભારતીય કરન્સી પર જોવા મળે છે. તેમનું એ પણ માનવું છે કે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી એક્સપોર્ટ માર્કેટમાં ભારતીય સામાન સસ્તો થશે. ઉદ્યોગ જગતમાં તો આપ જાણો છો એ પ્રમાણે બે જાતના હંમેશા કાર્યકારો હોય છે. એક જે આયાત કરે છે, બીજું કે જે લોકો નિર્યાત કરે છે. જે લોકો આયાત કરે છે એને માટે કપરા ચઢાણ છે, કારણ કે રૂપિયો મોંઘો થતાં એ લોકોને દરેકે દરેક વસ્તુ મોંઘી પડશે. અને જે લોકો નિકાસ કરે છે, એટલે નિર્યાત કરે કે એક્સપોર્ટ કરે છે, એને માટે એક અણધાર્યો એક વિન્ડફોલ ગેઇન અમે જેને કહીએ છીએ અમારી ભાષામાં, એ લોકોને થાય છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતીય શેરબજારમાંથી 1.96 ડોલર નીકાળી લીધા. 2017માં તેઓએ 7.21 અરબ શેર ખરીદ્યા હતા. ડોલર સામે રૂપિયો ગગડવા પાછળ તુર્કી કરન્સીનું મૂલ્ય ઘટવું એ કારણ પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તુર્કી કરન્સી લીરાની વેલ્યુ ઓછી થવાથી વિકાસશીલ દેશોની કરન્સીમાં નબળાઈ આવી છે. તુર્કીમાંથી મેટલ ઇમ્પોર્ટ પર અમેરિકાએ ડ્યુટી 2 ગણી વધારી, જેના કારણે ફોરેક્સ માર્કેટમાં ખળભળાટ મચી ગયો. તુર્કી કરન્સી લીરા પહેલેથી જ બેહાલ હતી, જે નીચલા સ્તરે જવાનો રેકોર્ડ બનાવી રહી છે. ટ્રેડ ડેફિસિટ અત્યારે છે આપણા દેશમાં, એ ખરેખર બહુ એક ઓલ ટાઈમ હાઈપર છે. જો કે આપણા જીડીપીના આંકડા અને આઈએફપીના આંકડા આપણને ખરેખર થોડી ઘણો એક સંતોષ ચોક્કસ આપે છે, પણ આમ જુઓ તો સરવાળે આપણું બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણા જે અત્યારે આપણી પાસે જે સરપ્લસ છે એ અત્યારે એમાં ધીરે ધીરે થોડો ઘટાડો ચોક્કસ થઈ રહ્યો છે. આ ક્યાં જઈને અટકશે અત્યારે કહેવું બહુ મુશ્કેલ છે. સરકારનું કહેવું છે કે રૂપિયો ગગડવાથી ગભરાવાની જરૂર નથી, કેમ કે તે વિદેશી અસર છે. તો આર્થિક મામલાના સચિવ સુભાષ ગર્ગનું કહેવું છે કે થોડા દિવસોમાં રૂપિયો ફરીથી મજબૂત થશે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.